विद्यार्थी मित्रों आप जाए कि कोविड 19 ने कारण गुजरात की शालाओं अत्यारे हाल बंद है। मात्र गुजरात की नहीं, भारतभर की शालाओं में अत्यारे रजाओ जाहिर करेली है। पर विद्यार्थी मित्रों आपणो अभ्यास बगड़े नहीं, सरकारश्रीए पण प्रयत्न करेला है। अपनी शालाएं पण एज मार्गदर्शन ने अनुसरी ने ऑनलाइन वर्गनु पठननु कार्य शुरू करेल छे। तो मित्रों आ कार्य में वधुमां वधु ध्यान आपी अने अमे आपेल जे कई पाठनी समझूती वगैरह आपवामां आवे एने ध्यान थी सांभळजो, ध्यान थी भणजो अने शक्य हो एटलो वधुमां वधु आनो उपयोग करी अने तमारुं ज्ञान वधारशो एवी अमने अपेक्षा छे। मित्रों आजे आपणे धोरण 10 गुजराती द्वितीय भाषा एटले के सेकेंड लैंग्वेज में काव्य नंबर 1 मोरली भणीशुं अने ए तमे ध्यान थी सांभळजो अने एनु पठन करजो। नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 10 सेकेंड लैंग्वेज नो काव्य नंबर 1 मोरली काव्य भणीशुं। मोरली काव्यना रचयिता मीराबाई छे। मीराबाई विषे आम तो आपणे घणुं जाणीए छीए, तेओ खास करीने भजन पद माटे जाणीता छे। लगभग एमनो जन्म एमना विषे कोई एवी माहिती मळती नथी जन्म तारीख विषे, पण एवुं मनाय छे कि ईसवीसनी लगभग 16मी सदीमां एमनो जन्म थयेलो। मीराबाईनो जन्म राजस्थानना मेड़ता गाममां थयो हतो अने पण एक राजकुटुंबमां थयो हतो। नानपणथी ज एमने कृष्ण भक्तिनो रंग लाग्यो हतो। आपणे जाणीए छीए प्रमाणे એમના નાનાએ એમને એક ભગવાન કૃષ્ણની મૂર્તિ આપેલી અને એ મૂર્તિને કારણે નાનપણથી જ એમને કૃષ્ણ પ્રેમ થઈ ગયેલો અને એમણે કૃષ્ણ ભગવાનને પોતાના પતિ તરીકે માનેલા। આમ તો 9 પ્રકારની ભક્તિ સાહિત્યમાં બતાવવામાં આવેલ છે, તો એમાંથી આ પતિ તરીકે ભગવાનને સ્વીકારવા એ પણ એક ભક્તિનો પ્રકાર જ છે, બરાબર? તો મીરાબાઈએ પોતાના કૃષ્ણને એક પતિ તરીકે માનેલા એવું કહેવામાં આવે છે। હવે એમણે ખાસ કરીને કૃષ્ણની લીલાઓનું વર્ણન કરતા કાવ્યો લખેલા છે। એમના પદોની જો વાત કરીએ તો એમણે ગુજરાતી ઉપરાંત વ્રજભાષા, રાજસ્થાની ભાષા અને હિન્દી ભાષામાં લખેલા છે। બીજું કે એમના કોઈપણ પદને આપણે વાંચીએ તો કૃષ્ણ માટેની ઝંખનાનું આપણને નિરૂપણ જોવા મળે છે, કારણ કે એમને કૃષ્ણ પ્રેમ જ છે અને એમને સંપૂર્ણ વિશ્વાસ છે કે કૃષ્ણ જ આપણને આ ભવસાગરમાંથી તારશે। તો જોઈએ હવે આ કાવ્યમાં એમણે કૃષ્ણ માટે શું કહ્યું છે। મીરાબાઈનું આ જે કાવ્ય છે એનો પ્રકાર પદ પ્રકાર છે। આપણને બોર્ડની પરીક્ષામાં જે એક એક વાક્યના પ્રશ્નો પૂછાય છે એમાં પાઠનું નામ, એના લેખક, એનું ઉપનામ, બીજું એનો પ્રકાર આ પૂછાય છે। કાવ્ય હોય તો કાવ્યનું નામ, કાવ્યના કવિ કે કવયત્રીનું નામ અને એનો પ્રકાર એમ એક માર્ક્સમાં પૂછાય છે। તો આ મોરલી કાવ્યના કવિ કવયત્રી તરીકે મીરાબાઈ અને એનો પ્રકાર આપણે જોઈએ તો પદ પ્રકાર છે, એવું મિત્રો યાદ રાખજો, બરાબર? બીજું મીરાબાઈના પદોમાં કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ સદા દેખાય છે અને આ પદમાં પણ કવયત્રીએ કૃષ્ણની લીલાઓનું વર્ણન કર્યું છે। આપણે જોઈએ જાણીએ છીએ કે કૃષ્ણ ભગવાન બાળપણની લીલાઓથી ખાસ પ્રસિદ્ધ છે, કારણ કે આપણે બાળપણમાં જ્યારે નાના હતા ત્યારે પણ આપણા માતા પિતા આપણને કૃષ્ણની કોઈને કોઈ લીલાનું વર્ણન કરતા આપણી સામે બેસીને વાર્તા સ્વરૂપે, અને આજે જ્યારે મોટા થયા છીએ ત્યારે પણ કૃષ્ણ ભગવાનની જ્યારે વાત આવે તો સૌ પ્રથમ એમની બાળ લીલાઓ જ આપણા મગજમાં આવતી હોય છે, જેમ કે માખણ ચોરીને ખાવું, ગોવાળાનું જેને આપણે ગ્વાલન કહીએ છીએ હિન્દીમાં, એવી ગોવાળાને હેરાન કરવી, કાંકરી ચારો કરવો, પછી ગાયો ચરાવવા જેવી, રાસ રમવો, આ બધી ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ છે, બરાબર? તો આ કાવ્યમાં પણ મીરાબાઈએ શ્રીકૃષ્ણની લીલાઓનું વર્ણન કર્યું છે। હવે અહીંયા વાત એવી છે કે કૃષ્ણ ભગવાન વાંસળી વગાડતા વગાડતા વૃંદાવનમાં જાય છે અને એ વાંસળીનો સૂર કેવો છે, તો કે છે એનો સૂર એવો છે કે આખા નભમાં ગગનમાં ગાજે છે। અને કૃષ્ણ જે છે એ ખાસ કરીને ગોપીઓ જ્યારે દધી વેચવા માટે, દધી અથવા તો કડ જેને આપણે કહીએ અને દૂધ વગેરે વેચવા નીકળે ત્યારે રસ્તામાં કૃષ્ણ ભગવાન ઊભા રહે અને એની પાસે દાણ માંગે, દાણ એટલે કે જકાત કર, અને ન આપે તો એની મટુકી ફોડી નાખે, આવા બધા જે એમના ચરિત્ર છે એનું કૃષ્ણ એ વર્ણન અહીંયા કરવામાં આવેલ છે।
અને બીજું રાસલીલા નું વર્ણન પણ આમાં કરેલ છે. એ સિવાય મીરાબાઈએ આ કાવ્યમાં ભગવાન શ્રી કૃષ્ણનું એક ચરિત્ર આખું ચિત્ર જેને કહીએ એનું પણ વર્ણન કરેલું છે. હવે જોઈએ આપણે કાવ્યને. સૌથી પહેલાં સૌપ્રથમ આપણે કાવ્યનું ભાવવાહી પઠન કરીશું. વાગે છે રે વાગે છે વૃંદાવન મુરલી વાગે છે, તેનો નાદ ગગનમાં ગાજે છે વૃંદાવન મુરલી વાગે છે. વૃંદા તે વનને માર્ગ જાતા વહાલો દાણ દધીના માગે છે, વૃંદા તે વનમાં મુરલી વાગે છે. વૃંદા તે વનમાં રાસ રચાવે છે વાલો રાસ મંડળમાં બિરાજે છે, વૃંદા તે વનમાં મુરલી વાગે છે. પીળા પિતાંબર ઝરકસી જામાં પીળો તે પટકો બિરાજે છે, વૃંદા તે વનમાં મુરલી વાગે છે. કાને તે કુંડળ મસ્તકે મુકટ મુખ પર મુરલી બિરાજે છે, વૃંદા તે વનમાં મુરલી વાગે છે. વૃંદા તે વનની કુંજ ગલીમાં વહાલો થનક થનક થઈ નાચે છે, વૃંદાવનમાં મુરલી વાગે છે. બાઈ મીરા કે પ્રભુ ગિરધરના ગુણ દર્શન થકી દુઃખ ભાંગે છે, વૃંદા તે વનમાં મુરલી વાગે છે. મિત્રો, આ કાવ્યનું ભાવવાહી જો ગાન તમારે સાંભળવું હોય તો MP3 માં પણ અવેલેબલ છે. યુટ્યુબ પર જુઓ અથવા તો બીજા કોઈપણ સાઇટ ઉપર તમને જોવા મળશે. એનું સરસ મજાનું ભાવવાહી ગાન પણ જોવા મળશે. હવે આ કાવ્યની અંદર ખાસ કરીને વૃંદા તે વનમાં મુરલી વાગે છે, આ એની ધ્રુવ પંક્તિ છે. દરેક જગ્યાએ તમે જોઈ શકો છો કાવ્યની પંક્તિ પૂરી થતાં આ શબ્દ આપવામાં આવેલ છે. એટલે કે આપણે જ્યારે એનું ભાવવાહી ગાન કરીએ એ વખતે આને ફરી આપણે રિપીટ કરવી પડે. ઓકે, હવે જોઈએ. વાગે છે રે વાગે છે વૃંદા તે વનમાં મુરલી વાગે છે. વાગે છે મતલબ એનો અવાજ આવી રહ્યો છે, વગાડી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનમાં ઉભા ઉભા મુરલી વગાડી રહ્યા છે. હવે આ વૃંદાવન શબ્દ જે છે એનો મતલબ શું થાય? તો એનો અર્થ થાય છે વૃંદા એટલે તુલસી અને વન એટલે વન જંગલ, એટલે તુલસીઓથી ભરેલું વન, બરાબર, એટલે વૃંદાવન. તો ભગવાન શ્રી કૃષ્ણને તુલસી ખૂબ જ પ્રિય છે, બરાબર. ભગવાન શ્રી કૃષ્ણની જો કૃપા આપણે પ્રાપ્ત કરવી હોય તો હંમેશા ઘર આંગણમાં તુલસીનો ક્યારો રાખવો જોઈએ અને તુલસીના ક્યારા પર દીવો પણ કરવો જોઈએ. તો આવા ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનમાં મુરલી વગાડે છે. હવે એ મુરલીનો અવાજ કેવો છે? તો મીરાબાઈ કહે છે કે તેનો અવાજ કેવો છે? તો કે તેનો નાદ ગગનમાં ગાજે છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે મુરલી વગાડવાની શરૂ કરી તો એનો નાદ એટલે કે અવાજ, આપણે સમાનાર્થી શબ્દો પણ પરીક્ષામાં પૂછાય છે. તો નાદ એટલે અવાજ અને ગગન એટલે આકાશ, આપ, નભ એવા ઘણા બધા સમાનાર્થી શબ્દો મળે છે. આ પણ આપણે વ્યાકરણ વિભાગમાં પૂછાય છે. એટલે મિત્રો આ ધ્યાન રાખજો, નાદ અને ગગન આ બંને શબ્દો જરા ધ્યાનથી જોજો. તો એનો નાદ એટલે કે અવાજ ગગનમાં ગાજી રહ્યો છે એટલે ગુંજી રહ્યો છે. વૃંદા તે વનને માર્ગ જાતા, હવે આપણે જોતા હતા કે વૃંદાવનને માર્ગ જ્યારે આપણે કોઈ જઈએ ત્યારે આપણને એક દ્રશ્ય જોવા મળતું, એ ભગવાન શ્રી કૃષ્ણની એક લીલા છે કે ભગવાન શ્રી કૃષ્ણ કોઈ એક ઝાડની નીચે બેઠા હોય અને ત્યાંથી ગ્વાલણો માથે મટુકી મૂકી અને દૂધ કે દહીં વેચવા માટે જઈ રહી હોય ત્યારે રસ્તામાં એને રોકવામાં આવે અને કહેવામાં આવે, હે ગોપી મને આ દૂધ અને દહીંના બદલામાં કંઈક આપતી જા. અને જો એક ગ્વાલણ ન આપે તો કૃષ્ણ ભગવાન એનું મટુકી તોડી નાખે, કાંકરો મારે અને મટુકી ફોડી નાખે, બરાબર. એટલે ભગવાન શ્રી કૃષ્ણનું આ પણ એક સરસ મજાનું ચરિત્ર છે. એટલે કે છે વૃંદા તે વનને માર્ગ જાતા વહાલો, એટલે ભગવાન શ્રી કૃષ્ણ દાણ માંગે છે. દાણ એટલે કર, ટેક્સ, જેને ઇંગ્લિશમાં આપણે ટેક્સ કહીએ. દધી એટલે દહીં, જેને ઇંગ્લિશમાં આપણે કર્ડ કહીએ. તો જ્યારે ગોપી દહીં વેચવા જતી હોય માથે મટુકી મૂકીને ત્યારે રસ્તામાં બેઠેલા શ્રી કૃષ્ણ એમની પાસે દાણ માંગે અને ન આપે તો એ એમને નુકસાન કરે. પણ આ એક લીલા છે, આ એક ચરિત્ર છે, બરાબર. આ કોઈ એક નુકસાનકારક અથવા ખરાબ ચરિત્ર ન કહેવાય, પરંતુ આ ભગવાનની એક લીલા છે, આ સમજવી જોઈએ. અને ગોપીઓ આપણે જાણીએ છીએ પ્રમાણે જાણી જોઈને કૃષ્ણને દાણ આપતી નહોતી, કારણ કે કૃષ્ણના હાથે મટુકી ફોડાવી અને એમાં પછી કૃષ્ણની કમ્પ્લેન, જેને ફરિયાદ કહીએ, એ જઈને એના માતા પિતાને કરવી અને પછી જ્યારે કૃષ્ણના માતા પિતા કૃષ્ણને ધમકાવે તો એ સાંભળીને ખૂબ ખુશ થવું, એ પણ ગોપીનો એક સ્વભાવ હતો. એટલે જાણી જોઈને ગોપી કૃષ્ણના ફોલ્ટમાં આવે
કૃષ્ણ એને કંઈક નુકસાન કરે અને પછી જઈને કૃષ્ણના માતા પિતાને કૃષ્ણ અંગે ફરિયાદ કરવી અને પછી હસવું આ પણ એક પ્રકારની લીલા છે. એટલે મીરાબાઈ કહે છે કે વૃંદાતે વનને માર્ગ જાતા વાલો દાણ દધીના માંગે છે. વૃંદાતે વનમાં રાસ રચાયો છે. જો રાસ ક્યાં રચાયો છે મિત્રો? તો વૃંદાવનમાં. વૃંદાવન એટલે તુલસીઓથી જે ભરેલું વન છે ત્યાં રાસ રચાયો છે. અને રાસ એટલે તમને ખબર જ હશે, જ્યારે આપણે નવરાત્રિમાં ગરબા રમવા જઈએ છીએ ત્યારે 41, 42, 43 પછી હિંચ એ બધા અલગ અલગ પ્રકારના જે ગરબા છે એમાં જ એક પ્રકાર રાસ છે. રાસ એટલે ગોળ સર્કલમાં ઊભા રહી દાંડિયા લઈ અને એકબીજા સામે એ દાંડિયા ટકરાવવા અને ગોળ ગોળ ફરવું એ રાસનો પ્રકાર છે. તો ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચમાં ઊભા હોય અને આસપાસમાં ગ્વાલણો અને ગોપીઓ જેને કહીએ છીએ એ બધા ગોળ ગોળ ફરતા રાસ રમતા હોય છે. એવો રાસ રચાયો છે અને આ રાસ મંડળમાં ભગવાન બિરાજી રહ્યા છે. વૃંદાતે વનમાં મોરલી વાગી રહી છે. હવે ભગવાનનું વર્ણન, આપણે આમ તો ઈશ્વરને જોયા નથી, તમે કે મેં કોઈને ઈશ્વરના દર્શન કર્યા નથી, ભગવાન કેવો હોય આપણને ખબર નથી, પરંતુ તેમ છતાંય આજે આપણને ભગવાનના ચિત્રો, ભગવાનની મૂર્તિ વગેરે મળે છે. તો આ કેવી રીતે બન્યું? તો મિત્રો, એવું છે કે જેણે પણ ભગવાનના અંતરાત્માથી દર્શન કર્યા હોય એમણે એક કલ્પના કરી હોય અને એનું વર્ણન કર્યું હોય કે મેં જોયેલા ઈશ્વર આવા આવા હતા, એવું આપણને સાહિત્યમાં વર્ણન મળે, ક્યાંક તત્વજ્ઞાનની જે કોઈ પુસ્તક હોય એમાં ક્યાંક મળતું હોય, તો એના કારણે એના આધારે ચિત્રકારો ચિત્ર બનાવે અથવા મૂર્તિકાર એની મૂર્તિ બનાવતા હોય. તો મીરાબાઈએ કેવા ભગવાનના દર્શન કર્યા છે? તો કહે છે કે પીળા પિતાંબર ઝરકસી જામા પીળો તે પટકો બિરાજે છે. ભગવાન શ્રી કૃષ્ણે પીળા પિતાંબર પહેર્યા છે. પિતાંબર એટલે પીળું વસ્ત્ર, પિત એટલે પીળું અને અંબર એટલે વસ્ત્ર. આપણે વ્યાકરણના જ્યારે વાત કરીશું એ વખતે ખબર પડશે કે આપણે સમાસ પણ કોર્સમાં છે અને સમાસની અંદર એક કર્મધારય સમાસ આવે છે, એમાં આ ઉદાહરણ આપણે લઈ શકાશે. કારણ કે પીળું વસ્ત્ર, પીળું વસ્ત્ર એટલે વસ્ત્ર છે એનું પીળું એ એડજેક્ટિવ જેને કહીએ, વિશેષણ છે. માટે વિશેષણ વિશેષણ ભાવવાળો જે સમાસ હોય એ આપણે કર્મધારય સમાસમાં લઈએ છીએ. માટે પિતાંબર શબ્દ એ કર્મધારય સમાસ છે. તો પીળા પિતાંબર ઝરકસી જામા, ઝરકસી જામો એટલે જેને કંઈક સરસ મજાના ભરત ગૂંથણવાળો, જરદોસિક વર્ક જેને અત્યારે હાલમાં કહીએ છીએ એવા ભરતવાળો, એ ઉપર જામો એટલે કે લાંબુ એવો, જેને આપણે જામો એટલે એક પ્રકારનું ઉપરનું વસ્ત્ર જેને કહીએ જભ્ભો, એ પ્રકારનું પહેરેલું છે એવા ભગવાન. અને બીજો પીળો તે પટકો બિરાજ, પીળો પટકો, પટકો એટલે જેને આપણે દુપટ્ટો કહીએ, પટકો એટલે દુપટ્ટો અથવા પાતળો એવું કપડાનો એક ટુકડો, એ પીળા રંગનો માથે બાંધેલો છે અથવા તો ખભે ટીંગાડેલો છે એવા ભગવાન છે. અને કાને કુંડળ પહેરેલા છે, કે જે કાને તે કુંડળ મસ્તકે મુગટ, કાને કુંડળ પહેરેલા છે અને મસ્તકે એટલે કે મસ્તક એટલે કે માથા ઉપર મુકટ પહેરેલો છે અને મુખ પર મોરલી બિરાજે છે. મિત્રો, એમના મુખ પર શું છે? મોરલી બિરાજે છે. બિરાજે છે એટલે શોભાયમાન થઈ રહી છે. હવે તમે જુઓ, કોઈપણ કૃષ્ણ ભગવાનનું ક્યાંય ચિત્ર હોય અથવા ફોટો હોય અથવા મૂર્તિ હોય તો તમે માર્ક કરજો, આ જે પ્રકારનું એમનું વર્ણન જે અહીંયા છે એ જ પ્રકારે તમને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થશે એ ચિત્રમાં અથવા તો એ મૂર્તિમાં. પીળા પિતાંબર પહેર્યા હશે, પછી પગને બે આંટી મારેલી હશે, થોડા બેન્ડ થયેલા હશે, મુખ પર એક સરસ મજાની મોરલી હશે, પાસે ગાય ઊભી હશે અથવા માથે મુકટ અને એક મોરપીછ લગાવેલું છે. તો આવા જે ભગવાન કૃષ્ણનું વર્ણન મીરાબાઈ વગેરે સાધુ સંતોએ અથવા કવિઓએ જે પ્રમાણે કર્યું છે એવા જ ભગવાન શ્રી કૃષ્ણના આપણને અત્યારે હાલ મંદિર વગેરેમાં દર્શન થતા હોય છે. અને જો આપણે મનથી એમને આ જ સ્વરૂપમાં સ્વીકારીએ તો આપણને પણ આવા જ શ્રી કૃષ્ણના દર્શન થતા હોય છે. અને કૃષ્ણ વિશે એવું કહેવાય છે કે કૃષ્ણને જો સાચા મનથી આપણે યાદ કરીએ તો એ હંમેશા ભક્તજનોની રક્ષા કરે છે, ભક્તને દર્શન દે છે. અને એનું ઉત્તમ ઉદાહરણ નરસિંહ મહેતા, બરાબર? નરસિંહ મહેતાને ઘણી વખત સાક્ષાત્કાર થયેલો છે. મીરાબાઈને પણ જ્યારે એમના સાસરી પક્ષ તરફથી ત્રાસ આપવામાં આવેલ ત્યારે એમને એક ઝેરનો પ્યાલો આપવામાં આવેલ, તો એ પણ મીરાબાઈને શ્રી કૃષ્ણએ બચાવેલા. જ્યારે સાપની ટોકરી મોકલેલી ત્યારે પણ ભગવાન શ્રી કૃષ્ણએ એમાં એક પુષ્પનો હાર બની અને મીરાબાઈને બચાવેલા. એટલે આપણે જો સાચા મનથી ભગવાનને યાદ કરીએ તો એ આપણે વહારે આવે જ છે. માટે આવા શ્રી કૃષ્ણ ભગવાનને આપણે તનથી મનથી અને ભક્તિભાવથી યાદ કરવા જોઈએ. હવે આગળ મીરાબાઈ કહે છે કે વૃંદાતે વનની કુંજ ગલીમાં
વહાલો થનક થનક થઈ નાચે, જ્યારે રાસ રચાયો છે, જ્યારે ગોવાળો અને ગ્વાલણો બધી નાચી રહી છે, મતલબ કે રાસ રચી રહી છે, રાસ રમી રહી છે, એ જ વખતે ભગવાન શ્રી કૃષ્ણ પણ એ રાસની અંદર થનક થનક થઈ નાચી રહ્યા છે. હવે અહીંયા કુંજ ગલી છે, તો કુંજ ગલીનો મતલબ થાય કે એવી એક પાતળી ગલી કે જેની અંદર ઘણા બધા વૃક્ષો હોય, ચાલવાનો એક નાનો એવો માર્ગ કે જેની અંદર ઘણા બધા વૃક્ષો ઉગેલા હોય, એવી એક ગલીની અંદર ભગવાન શ્રી કૃષ્ણ થનક થનક થઈને નાચી રહ્યા છે. અને હવે મીરાબાઈ કહે છે કે મીરાબાઈના કાવ્યોની એક ખાસિયત છે કે જ્યારે પણ એ પોતાનું કાવ્ય રચે ત્યારે એના કવયત્રી તરીકે પોતાનું નામ લખે કે છે, બાઈ મીરા કે પ્રભુ ગિરધરના ગુણ દર્શન થકી દુઃખ ભાંગે છે. કે છે આપણા જીવનની અંદર જે કંઈ દુઃખ હોય, હવે મિત્રો દુઃખ કેટલા પ્રકારના છે, તો આપણા સંસારની અંદર કહેવાય છે આ ભવસાગર છે, એની અંદર ત્રણ પ્રકારના આપણે દુઃખો ભોગવીએ છીએ, આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક, આ ત્રણ પ્રકારના દુઃખો આપણા સંસારમાં હોય છે. તો માણસ માત્રના જીવનનું કોઈ લક્ષ્ય હોય તો એ છે કે સુખી થવું. સુખી કેવી રીતે થવાય? તો કહે છે દુઃખ દૂર થાય તો. અને દુઃખ દૂર ક્યારે થાય, કેવી રીતે થાય? તો શાસ્ત્રોની અંદર અલગ અલગ ઉપાય બતાવે છે. ક્યાંક ભગવાનની ભક્તિ દ્વારા દુઃખ દૂર થાય છે, ક્યાંક ઈશ્વરની કૃપા દ્વારા થાય છે, ક્યાંક દાન ધર્મ કરવાથી દુઃખ દૂર થાય છે. તો કહેવાનો મતલબ સંસારમાં જો આપણે સફળ થવું હોય તો સુખી થવું પડે, અને સુખી થવા માટે દુઃખ દૂર કરવું જોઈએ એવું કહેવાય છે. તો મીરાબાઈનું એવું માનવું છે કે ભગવાનના જો દર્શન થાય અથવા તો એમના ગુણગાન ગાઈએ તો આપણા સંસારમાં રહેલા ત્રણેય પ્રકારના દુઃખો તરત જ દૂર થઈ જાય છે એવું એમનું સ્પષ્ટપણે માનવું છે. મિત્રો, આમ મીરાબાઈએ અહીંયા શ્રી કૃષ્ણના આખા પહેરવેશનું વર્ણન, એમનું આખું વર્ણન કર્યા પછી છેલ્લે એક વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભગવાન ગિરધરના જો ગુણ ગાઈશું અને એમના દર્શન થશે તો સંસારના આ ભવસાગરના અંદર જે દુઃખો છે દૂર થશે અને આપણે ભવસાગર તરી જઈશું. ઓકે મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મુરલી કાવ્ય જે ભણ્યા એ મને આશા છે કે તમને સમજાણું હશે, અને જો કંઈ પ્રશ્ન હોય, કોઈ વસ્તુ સમજાતી ન હોય, કોઈ શબ્દાર્થ સમજાતો ન હોય, તો તમે એ પ્રશ્ન પૂછી શકો છો અને એનું માર્ગદર્શન મેળવી શકો છો. અને આના પછીના સેશનમાં આપણે આ કાવ્યની એક્સરસાઇઝ વગેરે કરીશું.